પોલીસે કબ્જે કરી આરટીઓના મેમો આપ્યા હતા કોરોના વાયરસ સામેની લડતમાં વિશ્વના અન્ય દેશોની જેમ ભારત દેશને પણ સંપૂર્ણપણે લોકડાઉન કરવાની ફરજ પડી છે જોકે લોકડાઉન આજે દસ દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે દસ દિવસે પૂર્ણ થવા છતાં હજુ પણ લોકોમાં ક્યાંક ને ક્યાંક જાગૃતતાનો અભાવ હોય અને બિનજરૂરી ઘરની બહાર ફરતા હોય તેવા દ્રશ્યો આજે પણ અંકલેશ્વર શહેરમાં સામે આવી રહ્યા છે પોલીસ સતત દિવસ રાત ખડા પગે ઉભા રહીને લોકોને બિનજરૂરી ઘરની બહાર ન જવા માટે સૂચનાઓ આપી રહી છે ડ્રોન કેમેરા થકી સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ લોકો કોઈક ને કોઈક કારણોસર ઘરની બહાર બિનજરૂરી ફરતા નજરે પડે છે તમામ સરકારી કર્મચારીઓ મીડિયા દ્વારા પણ સતત લોકોને કોરોના વાયરસ સામેની લડતમાં જીતવા માટે ઘરે રહેવા માટેની સૂચના આપવામાં આવી રહી છે તેમ છતાં પણ લોકો જાણે કે ઘરમાં રહેવા જ ના માંગતા હોય તેમ બિનજરૂરી ઘરની બહાર ફરી રહ્યા છે ત્યારે પોલીસે હવે ના છૂટકે વાહનો ડિટેન કરવાની ફરજ પડી છે અત્યાર સુધી અસંખ્ય વાહનો ડિટેન કરવા છતાં હજુ પણ લોકો ઘરની બહાર ફરી રહ્યા છે ત્યારે બિનજરૂરી ઘરની બહાર ફરતા લોકોને હવે વાહને ડિટેન કરવામાં આવી રહ્યા છે અને તેમને ચાલતા જ ઘરે મોકલવામાં આવી રહ્યા છે અને જ્યાર સુધી આરટીઓ નહીં ખુલે એટલે કે એટલે કે લોકડાઉન પૂર્ણ થયા બાદ જ્યારે આરટીઓ ખુલશે ત્યારે જ તેમના વાહનો તેમને પરત મળશે આમાં હાલ અંકલેશ્વર શહેરમાં પોલીસ દ્વારા બિનજરૂરી ઘરની બહાર ફરતા લોકોને વાહનો ડિટેન કરવામાં આવી રહ્યા છે અને તેમને આરટીઓ મેમો હાથમાં આપીને ઘર ભેગા મોકલવામાં આવી રહ્યા છે ત્યારે હજુ પણ લોકો જો નહીં સમજે તો પોલીસ દ્વારા તેમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે અને તેઓને પણ પોલીસ કસ્ટડીમાં મૂકવામાં આવશે તેમાં કોઈ બેમત નથી ત્યારે કોરોના વાયરસ સામેની લડતમાં દિવસ પૂર્ણ થઈ ચુક્યા છે અને હવે માત્ર સમય બાકી રહ્યો છે ત્યારે લોકો બિનજરૂરી ઘરની બહાર ફરવાનું ટાળે અને સરકાર દ્વારા જે ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે તે સમય દરમિયાન જ જીવન જરૂરિયાતની ચીજવસ્તુની ખરીદી માટે નીકળે તે તેવી અપીલ અમારી ચેનલ તેમજ સરકારના તમામ કર્મચારીઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે